આજે આપણે નવા વિષયની શરૂઆત કરશું ધોરણ એકમાં. તેનું નવા વિષયનું નામ છે કોમ્પ્યુટર, અને તમારી ચોપડીનું નામ રહેશે અલંકાર કોમ્પ્યુટરની દુનિયા ભાગ એક. તેમાં છે પહેલું ચેપ્ટર કોમ્પ્યુટરની ઓળખ. બાળકો, તમે નિશાળમાં શા માટે આવો છો? આપણે શાળામાં શા માટે જઈએ છીએ? તો શાળામાં અમે આવતા હસતા રમતા અને ભણતા, ટીચર કહે મજાની વાર્તા, રોજ નીત નવું શીખવતા. શાળામાં તમે આવો છો તો તમે હસો છો, રમો છો, સાથે શું કરો છો? ભણો છો. અને ટીચર તમને દરરોજ નવી નવી વાર્તા કહે છે ને રોજ નવું નવું શીખવે છે. શાળામાં આવવાનું તમને ગમે છે ને? કોને ગમે છે શાળામાં આવવાનું? બધા બાળકોને ગમે છે ને? ગમે જ ને વળી. અહીં તમને અનેક દોસ્તારો મળી રહે છે અને ગમત સાથે જ્ઞાન. શાળામાં તમને ઘણા બધા તમે નવા નવા ફ્રેન્ડ્સ બનાવો છો, સાથે તમને બધી ગેમ પણ રમાડે છે ને સાથે જ્ઞાન એટલે કે તમને નવું નવું શીખવાનું ને ભણવાનું મળે છે. બાળકો, તમે નિશાળમાં શું શું શીખો છો? શાળામાં તમે શું શીખો છો? તો નિશાળમાં અમે 1, 2, 3, 4, 5 અને બીજું ઇંગ્લિશમાં 1, 2, 3 લખતા, પછી ગુજરાતીમાં ક ખ ઘ ઘ અને અંગ્રેજીમાં ABCD ભણતા, બરાબર? દાખલા ગણતા, શબ્દો લખતા અને મજાના ચિત્રો દોરતા, કવિતા અને મજાના ગીતો ગાતા, ખૂબ ગમત કરતા. નિશાળમાં આપણે શું શું કરીએ છીએ? તો 1, 2, 3, 4, 5 અંકો લખીએ છીએ, ઇંગ્લિશમાં 1, 2, 3 લખતા શીખીએ છીએ, ક ખ ગ ઘ લખતા શીખીએ છીએ, અંગ્રેજીમાં ABCD લખીએ છીએ, પછી ગણિતમાં આપણે દાખલા ગણીએ છીએ, શબ્દો લખીએ છીએ નવા નવા, મજાના ચિત્રો દોરો છો ને બધા, ચિત્ર દોરીએ છીએ, કવિતા ગાઈએ છીએ નવી નવી ને મજાના ગીતો ગાઈએ છીએ આપણે. બાળકો, નિશાળમાં આ સિવાય તમે ઘણું બધું નવું નવું શીખો છો, જેમ કે કોમ્પ્યુટર. હવે જુઓ, તમે નિશાળમાં તો અંકો એટલે કે 1, 2, 3 ઇંગ્લિશમાં 1, 2, 3 કક્કો ABCD તો તમે લખ્યા જ છો, ચિત્રો પણ દોરો છો નવા નવા. આજે આપણે એક નવો વિષય શીખશું, તેનું નામ છે કોમ્પ્યુટર. હવે બાળકો, નીચે તમને એક ચિત્ર આપ્યું છે, એ આ ચિત્ર જુઓ. તમને બધાને સમજ પડી હશે ને આ શેનું ચિત્ર છે? કોમ્પ્યુટરનું, બરાબર? આ કોમ્પ્યુટરનું ચિત્ર છે. હવે આ ઉપરનું ચિત્ર કોમ્પ્યુટર. આપણે અત્યાર સુધી શું બોલતા હતા? ક કમળનો ક. હવે આપણે શું બોલવાનું છે? ક કોમ્પ્યુટરનો ક. જુઓ બાળકો, કોમ્પ્યુટર તમને શું કહે છે? બાળકો, હું તમારો મિત્ર. ધ્યાનથી જુઓ તમે મારું ચિત્ર. એટલે આપણા શરીરના જેમ અલગ અલગ અંગો હોય છે, તેવી જ રીતે કોમ્પ્યુટરના પણ અલગ અલગ ભાગો હોય છે. જેમ કે આ ટીવી જેવી સ્ક્રીન દેખાય છે ને તમને, તે શું છે? એનું મોનિટર. આ એની બાજુમાં છે તે CPU, અને અહીંયા જે છે કીબોર્ડ, જેમાં ABCD ને અલગ અલગ નંબર્સ હોય છે. આ પ્રિન્ટર છે ને આ છે માઉસ. એટલે આ ચિત્ર તમે ધ્યાનથી જોશો તો તમને સમજ પડશે કે કોમ્પ્યુટર આવું દેખાય છે. હવે આપણે આગળ જે કોમ્પ્યુટરની ઓળખ વિશે જાણ્યા તેને લગતું સ્વાધ્યાય છે, બરાબર છે? તમે પણ બધા બાળકોએ બુક ચાલુ ખોલીને બેસો ને હું લખાઉં છું એ પ્રમાણે લખો. પ્રશ્ન 1, નીચેના શબ્દો વાંચો અને લખો. હવે તમારે આ શબ્દો વાંચવાના છે ને અહીં એને સારા અક્ષરે લખવાના પણ છે. દોસ્તાર, તો બધા એ લખો. દો તાર, દોસ્તાર એટલે મિત્ર, ફ્રેન્ડ, બરાબર? બીજો શબ્દ છે ગમ્મત. ગમ્મત એટલે મજા પડવી. ચલો લખો મારી સાથે, ગમ્મત. એના પછીનો શબ્દ છે કમ્પ્યુટર, જે તેનું ચિત્ર તમે આગળ જોયું તે. લખો મારી સાથે, કમ્પ્યુટર. છેલ્લો શબ્દ છે જ્ઞાન. જ્ઞાન એટલે તમે જે નવું નવું શીખો છો તે જ્ઞાન. હવે એકવાર તમે જે મારી સાથે લખ્યું છે, બીજી લાઇનમાં તમારે જાતે ગૃહ કાર્યમાં લખવાનું રહેશે, બરાબર છે? આગળ છે પ્રશ્ન
બે બાળકો ક્યાં જઈ રહ્યા છે તે કહો. આ બાળકો ક્યાં જાય છે? તો સોમનાથ વિદ્યાલય એટલે એની શાળાએ જાય છે. તમે લોકો પણ શાળા ચાલુ ત્યારે તમે બધા પણ સરસ મજાનો યુનિફોર્મ પહેરીને તૈયાર થઈને સવારમાં શાળાએ આવતા હતા ને, બસ એવી રીતે આ લોકો પણ શાળાએ જઈ રહ્યા છે, જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો. હવે આપણે આગળ નવો પ્રશ્ન શીખશું. પ્રશ્ન 3, આપેલા વિકલ્પમાંથી સાચા વિકલ્પ સામે ગોળમાં રંગ પૂરો અને જવાબ ખાલી જગ્યામાં લખો. હવે જો હું આમાં મારો ગમતો લાલ કલર કરીશ, તમે તમારા બાળકો ગમતો કલર કરી શકો છો. પહેલો છે, શાળામાં ગમ્મત સાથે ખાલી જગ્યા મળે. તો શાળામાં ગમ્મત સાથે શું મળે આપણને? જ્ઞાન, ધ્યાન કે શાન? તો શું આવશે જવાબ? જ્ઞાન. તો તમે પહેલાં આ જ્ઞાનની સામે એ લાલ રંગ પૂરી દીધો ગોળમાં જ, ને અહીંયા તમારે લખવાનું રહેશે જ્ઞાન. બીજો પ્રશ્ન છે, શાળામાં તમને ખાલી જગ્યા મજાની વાર્તા કહે છે. કારકુન એટલે પટાવાળા, ટીચર કે મમ્મી? શાળામાં તમને કોણ મજાની વાર્તા કહે છે? તો શું આવશે જવાબ એનો? ટીચર. અહીંયા તમારે લખવાનું રહેશે ટીચર. આગળ છે પ્રશ્ન, ખાલી જગ્યા આપણું મિત્ર છે. ટેલિવિઝન, કોમ્પ્યુટર કે રેડિયો? આપણું મિત્ર કોણ છે? તો જો જવાબ શું રહેશે? કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટરના જવાબની આગળના ગુણમાં કલર પૂરશું આપણે, ને અહીંયા લખશું કમ્પ્યુટર. એના પછીનો પ્રશ્ન છે, નિત નવું નવું તમને ખાલી જગ્યામાં શીખવા મળે છે. શાળા, ધર્મશાળા કે મંદિર? તમને નિત નવું નવું ક્યાં શીખવા મળે છે? તો જવાબ શું આવશે? શાળામાં. તો આ શાળાના જવાબમાં કલર કરશું આપણે, ને અહીંયા લખશું શાળા. આગળ, આપણે હવે ખાલી જગ્યાનો ક કહેવાનો રહેશે. આપણે હવે શેનો ક કહેવાનો રહેશે? કમળનો ક, કબૂતરનો ક કે કોમ્પ્યુટરનો ક? કમ્પ્યુટરનો ક. અહીં આપણો પ્રશ્ન 3 પૂરો થાય છે. હવે આપણે આગળના પ્રશ્ન પર જઈશું. પ્રશ્ન નંબર 4, ટપકા જોડી ચિત્ર દોરો, તેમાં મનગમતા રંગ પૂરો અને નીચે આપેલા લંબચોરસમાં તેનું નામ લખો. હવે બાળકો, પેન્સિલથી આ જે ટપકાની લાઈન છે તે તમારે જોડતા જવાનું છે આ રીતે. જુઓ બાળકો, હું આ ટપકા જોડું છું. તમારે પણ આવી રીતે ટપકા જોડતા જોડતા આખું ચિત્ર પૂરું કરવાનું રહેશે, અને જોવાનું છે આ શેનું પિક્ચર બનશે તે તમારે અહીંયા લંબચોરસમાં લખવાનું રહેશે. જુઓ બાળકો, આ આખું ચિત્ર પૂરું થઈ ગયું છે. આ શેનું ચિત્ર બન્યું છે? તેનું નામ તમારે અહીંયા લખવાનું છે, કમ્પ્યુટર. અને આ ચિત્ર પૂરો કર્યા પછી એમાં તમારે મનગમતા રંગ પૂરવાના છે. તો આ મનગમતા રંગ પૂરવાની તમારું હોમવર્ક રહેશે. આ કોમ્પ્યુટરમાં બાળકોએ મનગમતા રંગો પૂર્ણ કરીને ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે. હવે એના પછીનો પ્રશ્ન રહેશે, પ્રશ્ન 5, નીચેની પંક્તિઓ પૂર્ણ કરો. પ્રશ્ન 5, નીચેની પંક્તિઓ પૂર્ણ કરો. પહેલું, નિશાળમાં અમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા લખતા.
तो निशाण में आप शू लखता एक बे त्रण अने वन टू थ्री लखता क ख घ घ अने ए बी सी डी भणता। आपणे आगळ शीख्या काव्य कविता प्रमाणे आपणे आ पंक्ति पूर्ण करवानी छे। निशाळमां अमे एक बे त्रण अने वन टू थ्री लखता, क ख घ अने ए बी सी डी भणता। आगळनी लाइन लखता गणता शब्दों लखता अने मजाना चित्रों दोरता। तेना पछीनी लाइन कविता अने मजाना गीतों गाता खूब गम्मत करता। हवे आपणे बीजी काव्य पंक्तिमां जोशुं। શાળામાં અમે આવતા હસતા રમતા અને ખાલી જગ્યા। હવે આ કાવ્ય પંક્તિમાં શું આવશે? શાળામાં અમે આવતા હસતા રમતા અને શું કરતા? ભણતા। તો આ કાવ્ય પંક્તિ શું બનશે? શાળામાં અમે આવતા હસતા રમતા અને ભણતા। એના પછીની લાઈન ટીચર કહે મજાની ખાલી જગ્યા, ટીચર કહે મજાની વાર્તા। કાવ્ય પંક્તિ ટીચર કહે મજાની વાર્તા। તેના પછીની લાઈન રોજ નીત નવું ખાલી જગ્યા, રોજ નીત નવું શું કરતા? શીખતા, શીખવતા। રોજ નીત નવું શીખવતા। હવે આખી કાવ્ય પંક્તિ શું થશે? શાળામાં અમે આવતા હસતા રમતા અને ભણતા, ટીચર કહે મજાની વાર્તા, રોજ નીત નવું શીખવતા। હવે આપણી કાવ્ય પંક્તિ બંને પૂર્ણ થઈ ગઈ છે। તમને ગૃહ કાર્ય આપ્યું છે તે પ્રમાણે આ કોમ્પ્યુટરમાં તમારે રંગ પૂરવાનો રહેશે સરસ મજાનો। અહીં આપણો પાઠ એક કોમ્પ્યુટરની ઓળખ પૂર્ણ થાય છે। આજે આપણે બાળકો પાઠ્ય પુસ્તકમાં કોમ્પ્યુટર વિશેનો પરિચય મેળવ્યો। હવે આપણે કોમ્પ્યુટરની લાઈવ ઓળખ મેળવશું। એના માટે આપણે કોમ્પ્યુટર લેબમાં જઈને કોમ્પ્યુટરની લેબની મુલાકાત લેશું। જુઓ બાળકો, આ આપણી શાળાની કોમ્પ્યુટર લેબ છે। જુઓ બાળકો, આપણે હવે કોમ્પ્યુટર લેબમાં આવી ગયા છીએ, એટલે આપણે હવે કોમ્પ્યુટરની લાઈવ ઓળખ મેળવીએ, બરાબર? આ કોમ્પ્યુટરને મુખ્ય ચાર ભાગ હોય છે, મોનિટર, સીપીયુ, માઉસ અને કીબોર્ડ। આ ટીવીની સ્ક્રીન જેવું દેખાય છે તે શું છે બાળકો? કોમ્પ્યુટરનું મોનિટર, આ કોમ્પ્યુટરનું મોનિટર કહેવાય છે। બીજો ભાગ છે સીપીયુ, જે કોમ્પ્યુટરનો મેઇન ભાગ છે, અને સીપીયુમાં એક પાવર બટન હોય છે જેના થકી આપણે કોમ્પ્યુટર ચાલુ કરી શકીએ છીએ। આ માઉસ કહેવાય છે, માઉસમાં રાઇટ બટન લેફ્ટ બટન હોય છે અને માઉસને ચલાવવા માટે માઉસ પેડની જરૂર પડે છે। આ કીબોર્ડ છે, જેમાં અલગ અલગ પ્રકારની કી આવેલી હોય છે, આલ્ફાબેટવાળી કી ને નંબર કી। હવે આપણે કોમ્પ્યુટરને શરૂ કરીએ તેના માટે પાછળ સ્વિચ બોર્ડ પર એક મેઇન સ્વિચ હોય છે, તેને શરૂ કરવાની હોય છે। ને આ સીપીયુમાં તમને કીધું તે પ્રમાણે કે એમાં જે પાવર બટન હોય છે તેને પ્રેસ કરવાનું હોય છે।
તમે જોઈ શકો છો બાળકો હવે આ કમ્પ્યુટર શરૂ થાય છે તમે જુઓ બાળકો આ કમ્પ્યુટર શરૂ થઈ રહ્યું છે ને જુઓ બાળકો આ કમ્પ્યુટર શરૂ થઈ ગયું છે ને હવે આપણે આમાં કમ્પ્યુટર વિશે વધુ જાણકારી માટે આગળના વિડીયોમાં મળશું